सो गुड मॉर्निंग यश. फर्स्ट ऑफ ऑल जे निफ्टी ए जे 18250 एक सपोर्ट लेवल हतो एने ब्रेक करीने एनी नीचे करंटली ट्रेड थई रह्यो छे. सो निफ्टी माटे टाइमिंग हुं अवॉइड करवानो रिकमेंडेशन आपीश, बिकॉज ओवरऑल जे स्ट्रक्चर छे पॉजिटिव छे, परंतु इंट्राडे मां स्ट्रक्चर नेगेटिव थई रह्यो छे. तो एना कारणे जे मिक्स सिग्नल छे एना कारणे निफ्टी मां अवॉइड करवानो रिकमेंडेशन आपीश. परंतु आपणे बैंक निफ્ટી સ્પેસિફિકલી અગર આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીનો જે 42200નો જે એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન હતો જે ફ્રાઈડે પર હોલ્ડ કર્યો હતો, અને આજના દિવસે પર 42200ના લેવલથી તમને એક સ્ટ્રોંગ રિકવરી આવતી, 100-125 પોઈન્ટની રિકવરી આવતી જોવા મળી રહી છે. તો એ જોતા એવું લાગી રહ્યું છે કે બેંક નિફ્ટીમાં ઇન્ટ્રાડેમાં ફર્ધર રિકવરી કન્ટિન્યુ થઈ શકે છે. સો એના માટે 42300નો જે કોલ ઓપ્શન છે જે 232-235 રૂપિયાની વચ્ચે તમે બાય કરી શકો છો. નીચે 170ના જે સ્ટોપ લોસ લેવલ છે, 170ના સ્ટોપ લોસ તમે મેન્ટેન કરી શકો છો, અને ઉપરની સાઈડ પર 340 સુધીના ટાર્ગેટ અપસાઈડમાં તમે એક્સપેક્ટ કરી શકો છો આવતીકાલ સુધીમાં. બીજો જે કોલ ઓપ્શન છે બાય કરવાનું રિકમેન્ડેશન જે રહેશે એ સ્ટોક સ્પેસિફિક રહેશે, બીકોઝ આપણે વાત કરી કે બેંક નિફ્ટી ઇન્ટ્રાડેમાં રિકવરી આવતી જોવા મળી રહી છે, અને એ રિકવરીમાં મેજરલી જે એક્સિસ બેંક છે એક સ્ટ્રોંગ સપોર્ટ આપે એવું લાગી રહ્યું છે. તો એક્સિસ બેંકનો 670નો કોલ ઓપ્શન જે છે એ તમે કરંટ લેવલ પર બાય કરી શકો છો. 870નો કોલ ઓપ્શન છે એક્સિસ બેંક માટે, 6 રૂપિયામાં તમે બાય કરી શકો છો. નીચે 2 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને ઉપર 12 રૂપિયાથી 13 રૂપિયા સુધીના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો.